થરાદમાં આવેલ આદેશ નગર સોસાયટીની પીવાના પાણીની પાઇપલાઇન એક ખાનગી હોસ્પિટલની બાજુમાંથી પસાર થઈ રહી છે, જે લીકેજ હોવાથી નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના કર્મચારી ઉદયસિંહ વાઘેલા રિપેરિંગ કરવા ગયા હતા ત્યારે હોસ્પિટલની બાજુમાં જે જગ્યાએ પાઇપ લીકેજ હતી તે જગ્યા ઉપર પાણીનું ખાબુચિયું ભરાઈ ગયું હતું અને આ ખાબુચિયામાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા બાયોવેસ્ટ નાખવામાં આવ્યો હતો. જોકે આ બાયોવેસ્ટના કારણે પાઇપ રિપેર કરવામાં મુશ્કેલી થઈ રહી હતી ત્યારે તેમણે હોસ્પિટલના માણસને બોલાવી કહ્યું હતું કે આવી રીતે હોસ્પિટલનો વેસ્ટ પાણીમાં નાખવો નહીં, તેનો યોગ્ય નિકાલ કરવાનો હોય છે. અત્યારે અમારા માણસોને પાણીની પાઇપલાઇન રિપેર કરવામાં મુશ્કેલી થઈ રહી છે, કાચ કે ઇન્જેક્શન લાગી રહ્યા છે ત્યારે હોસ્પિટલના માણસે પાણી પુરવઠાના માણસ ઉપર ઉદ્ધતાઈભર્યું વર્તન કરી તમારાથી જે થાય તે કરી નાખો તેવા શબ્દ અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા. જ્યારે થરાદની આદેશનગરની સોસાયટીના રહીશો આ પાણી પીવા માટે ઉપયોગમાં લઈ રહ્યા છે. કોરોના જેવી મહામારીમાં રીતે પાણીમાં બાયોગેસ ઠલવવાથી રોગચાળો ફાટી નીકળવાની પણ શક્યતા છે, જેથી આવી બેદરકાર હોસ્પિટલો અને તેમના સંચાલકો સામે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી અહીંના લોકોની માંગ છે.